સોલ્જર છે, હું અડાજણ વિસ્તારમાં રહું છું. જેવી રીતના કમિશનર સાહેબે વાત કરી સે નો ડ્રગ્સ, અડાજણ વિસ્તારના અંદર જોન ફાઇલની ઓફિસથી 500 મીટરના દાયરામાં હરિચંપાના અંદર જ હિતેશ રાઠોડ કરીને એક વ્યક્તિ છે જે રોજનો 4-5 કિલો ડ્રગ્સ વેચી દે છે, જેની ફરિયાદ એના દાયરામાં 500 મીટરના અંદર ઇંગ્લિશના દેશી દારૂ અડ્ડા ચાલે છે, પણ એમને કઈ નથી કરતા. અને 151ની કલમ ખોટી લગાડીને જે ગરીબ માણસ આવે છે રાતે 10 રૂપિયાની ખોટલી પીતી હોય એને આખી રાત જેલમાં નાખે, અને એના વિસ્તારના અંદર ઇંગ્લિશ ને દેશી દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલે, જે હું અત્યારે નામ સાથે જગ્યા કહી શકું છું. સાહેબ કામગીરીમાં ખામીઓ નથી એવું એક પણ વખત કોઈ પણ કીધું નથી, નંબર વન. નંબર બે, કોઈ આ કહેતા હોય કે સુરતમાં ખૂણે ખાચરે ડ્રગ વેચાય તો આ વાત પણ તદ્દન ખોટી છે. આ ભાઈ જે કહે છે એની વાતને અત્યારે નોંધ લઈને તાત્કાલિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. દારૂ હોય કે ડ્રગ હોય તાત્કાલિક પગલાં લેવાશે. એ આપની જે 2 દિવસ પહેલાનો મેસેજ ત્યાં અમારા જાતે પીઆઈ અડાજણ પીઆઈ પણ ગયેલા છે, પણ જે તે સમયે કશું જ મળેલું નથી અને એ બાબતનો ઓન રેકર્ડ પણ લીધેલો છે, અને છતાં પણ આગળ એ બાબતની આગળની કાર્યવાહી કરવામાં આવશે. એક છેલ્લે આગળ